આઉટલુક 2023 પર આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને ખાસ આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે મોતીલાલ ઓસવાલ, ફિનાન્શિયલ સર્વિસીસમાં ઇક્વિટી સ્ટ્રેટેજીસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હેમાંગ જાની. હેમાંગજી, સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. સૌથી પહેલાં એક માર્કેટ પર વ્યૂ આપનો લેવા માંગીશું. યર એન્ડ રેલી, જે સેન્ટર રેલી એક અપેક્ષિત હતી, વૈશ્વિક બજારોમાં તો એટલીસ્ટ નથી દેખાઈ રહી. માર્કેટ જે રીતે એક કરેક્શન આપણે માર્કેટમાં જોયું છે, આપણા બજારોની પણ વાત કરીએ તો ઘણા કારણો છે. ભારતીય બજારની જ્યારે વાત કરી રહ્યા છીએ, ઘટાડા બાદ એકવાર રિકવરી, ફરી ઘટાડો, મજબૂત લાગી રહ્યા છે. હજુ ભારતીય બજારમાં એક સ્ટ્રેન્થ છે. ગ્લોબલ માર્કેટ્સ તરફથી ઘણી ચિંતાઓ આમ તો આવી, રેટ હાઇક, ઇન્ફ્લેશન, રિસેશન, બધા ફેક્ટર્સ જે બની રહ્યા છે. અને છેલ્લે છેલ્લે વર્ષ પૂરું થવાના અંતે આપણે જોઈ રહ્યા છીએ કે ચીન તરફથી કોવિડને લઈને પણ ફરી એક ન્યૂઝ જે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ચિંતા માર્કેટમાં પ્રવર્તતી દેખાઈ રહી છે. શું વ્યૂ બની રહ્યો છે આપનો માર્કેટ પર? ગુડ આફ્ટરનૂન. મારું એવું માનવું છે કે આ વર્ષ તમે ઇન્ડેક્સ જોશો તો એમાં કોઈ મોટી વધઘટ છે નહીં, પણ રિલેટિવ ટુ અધર માર્કેટ્સ આપણે સારું પરફોર્મ કર્યું છે. લગભગ ઇન્ડેક્સ લેવલ ઉપર લગભગ 3-4% ગ્રોથ છે, અને બીજા બધા માર્કેટ્સમાં તો બહુ મોટો ડ્રોપ હતો, તો રિલેટિવલી બેટર છે. અને ઘણા બધા એવું પોઝિટિવ ફેક્ટર્સ છે. સેક્ટર વાઇઝ પરફોર્મન્સ અમુક સેક્ટર્સનું ઘણું સારું હતું, દાખલા તરીકે બેન્કિંગ, કન્ઝ્યુમર, ઓટોમોબિલ, કેપેક્સ રિલેટેડ જે સેક્ટર્સ છે એ લોકોના પરફોર્મન્સ ઘણા સારા હતા. અને એટ ધ સેમ ટાઈમ આઈટીમાં અને ફાર્મામાં આપણે એક મોટું અંડર પરફોર્મન્સ જોયું હતું. તો ઓવરઓલ મને લાગે છે કે આપણે ક્રિકેટની અંદર જેવી રીતે એક કે બે ઓવરમાં વિકેટ લૂઝ ન કરીએ અને આપણા સારા પ્લેયર્સ હજુ બી ગેમમાં હોય એવી પરિસ્થિતિ છે. આ વર્ષ ભલે આપણે પરફોર્મન્સ નથી આવ્યું, પણ આપણી ઓવરઓલ પરિસ્થિતિ ઘણી સારી છે. તો આવતા વર્ષમાં બી અમને એવું લાગે છે કે ઓવરઓલ ઇન્ડિયાનું પરફોર્મન્સ ઘણું સારું રહેશે આફ્ટર ધીસ કોન્સોલિડેશન. જી ડેફિનેટલી. સાથે જ હેમંગજી પૂછવા માંગે છે, બ્રોડર માર્કેટ પર એક વ્યૂ તમારું, ફ્લોઝને લઈને હોય, અર્નિંગ્સને લઈને હોય, તો આવનારું વર્ષ અહીંયાથી એક શું અપેક્ષા બની રહી છે બ્રોડર માર્કેટ પર? સો ઓવરઓલ અમને લાગે છે કે આ વર્ષમાં બી અર્નિંગ્સ ગ્રોથ ઘણો સારો રહેશે, લગભગ 15-16% નિફ્ટી લેવલ ઉપર રહેશે. અને એમાં અમને લાગે છે કે માર્જિન ઇમ્પ્રુવમેન્ટના ઘણા ચાન્સીસ છે, કારણ કે ક્રૂડ અને અમુક જે કોમોડિટીના પ્રાઇસીસ કરેક્ટ થયા હતા એના લીધે સિમેન્ટ, કન્ઝ્યુમર, ઓટોમોબિલ આ બધા સેક્ટર્સમાં એક સારું એવું માર્જિનનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. અને એક ઇન્ટરેસ્ટ રેટનું આપણે જોવું પડશે કે આગળ જતા યુએસની અંદર કોઈ મોટો સ્પાઇક આવે છે કે કેમ. ચાન્સીસ ઓછા છે, કારણ કે ત્યાં બી જે ઇન્ફ્લેશનનો ડેટા છે એ મંથ ઓન મંથ થોડું ડિક્લાઇન દેખાડે છે. તો અમને એવું લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ બાય એન્ડ લાર્જ પીકઆઉટ થઈ ગયા છે, તો એના કારણે અમને લાગે છે કે બેન્કિંગ અને ફિનાન્શિયલ સર્વિસીસમાં એક બહુ મોટું પિકઅપ જોવા મળી શકે છે. જી, એના પર ડિટેલમાં વાત કરીએ એ પહેલાં હેમાંગજી હું પૂછવા માંગીશ કે માર્કેટમાં લિક્વિડિટી ઘણી છે, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ જે છે માર્કેટ ચલાવે છે, ખાસો એવો મોટો હાથ એમનો કહી શકાય. ગ્લોબલ ક્યુઝ જે છે એનાથી થોડું મિસમેનેજમેન્ટ થઈ ગયું છે, પરંતુ અન્ય માર્કેટ કરતાં ભારતના બજારો કેટલા સસ્ટેનેબલ તમને અહીંથી લાગી રહ્યા છે? નેક્સ્ટ લેગમાં રેલી જે છે કેટલી પાર્ટિસિપેટ કરશે તમને લાગી રહ્યું છે? અમને લાગે છે કે આ વર્ષમાં ઓવરઓલ અર્નિંગ્સનું આઉટલુક સ્ટેબલ છે, અને ડોમેસ્ટિક સાઇડથી લગભગ 35-40 બિલિયન ડોલર્સ માર્કેટની અંદર ઇન્વેસ્ટ થાય છે, આઈધર થ્રુ SIP ઓર થ્રુ EPF, અને એ રિલેટેડ જે બી પ્રોડક્ટ્સ છે એના થ્રુ આવે છે. અને બીજું એ છે કે હવે જે મ્યુચ્યુઅલ ફંડના થ્રુ અને બીજી પ્રોડક્ટ્સના થ્રુ જે રિટેલના પૈસા ઇક્વિટી માર્કેટમાં આવે છે એ કન્ટિન્યુઅસલી અમને લાગે છે ચાલુ રહેશે, કારણ કે બહુ બધા ઓપ્શન્સ માર્કેટમાં છે નહીં. તો ફ્લો વાઇઝ સિચ્યુએશન ઘણી સ્ટેડી છે. FIs ફ્લોઝ પર વ્યૂ લેવો બહુ મુશ્કેલ છે, કારણ કે ઇટ વિલ ડિપેન્ડ અપોન હાઉ ધ ઇન્ટરેસ્ટ રેટ્સ કેવા રહે છે અને બીજા બધા માર્કેટ્સનો આઉટલુક શું છે, તો એની પર કોઈ મોટો વ્યૂ લેવાનો અત્યારે અર્થ નથી. પણ જે ડોમેસ્ટિક સાઇડથી ઘણું સારું છે, અર્નિંગ આઉટલુક ઇઝ ઓકે, તો મને લાગે છે કે આ વર્ષમાં એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલવું જોઈએ. બહુ મોટા રિટર્નની એક્સપેક્ટેશન નહીં રાખવી જોઈએ. આઈ થિંક આપણે 10-12% બી ગ્રોથ જો ઇન્ડેક્સ લેવલ ઉપર મળે તો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ફેર અને રિઝનેબલ રિટર્ન.
જી તો એ ખાસ વ્યૂ બની રહ્યો છે. સાથે જ હવે બેન્ક્સ પર આવીએ. હેમંતજી, જે રીતે તમારો વ્યૂ છે એના પર થોડી ચર્ચા કરીએ તો હાલમાં નવી ઊંચાઈ આપણે જોઈ છે, ન્યૂ હાઈસ જોયા છે, ત્યારબાદ કરેક્શન પણ જોયું છે. પીએસયુ બેન્કમાં જે રીતે એક રેલી જોઈ છે, આપણે પ્રાઇવેટ બેન્ક સાથે અગર કમ્પેર કરો તો આના પર આપનો શું મત બની રહ્યો છે? આપની કઈ રીતે પસંદગી અહીંયા રહેશે? સાથે જ ફિનાન્શિયલ અને એનબીએફસી પર પણ આપનો એક મત લઈએ. સો આ વર્ષમાં અને આવતા વર્ષમાં બેન્કિંગ એક એવું સેક્ટર છે જેમાં સૌથી હાઈએસ્ટ આપણને ગ્રોથ જોવા મળ્યો છે અને નેક્સ્ટ યરમાં બી આ જ કન્ટિન્યુડ રહેશે. અને એમાં અગર વાત કરીએ પીએસયુ અને પ્રાઇવેટ, તો પીએસયુમાં ડેફિનેટલી અમને લાગે છે કે હજુ રિવાઇવલનો સ્કોપ બાકી છે. જે રીતે ક્રેડિટ ગ્રોથ છે, જે રીતે ઓવરઓલ ઇકોનોમીમાં ગ્રોથ છે, એના કારણે પીએસયુ બેન્ક્સ ડેફિનેટલી બહુ જ વેલ પ્લેસ છે. તો એમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા અને કેન બેન્ક, આ ત્રણ અમારા પ્રિફર્ડ પિક્સ છે પીએસયુ બેન્ક્સમાં. પ્રાઇવેટ સેક્ટરની અંદર બી અમને લાગે છે કે ઘણું સારું પરફોર્મન્સ હતું. રિલેટિવ ટુ પીએસયુ થોડું ઓછું હતું, પણ એ પણ ઘણા સારા પરફોર્મ કરી રહ્યા છે. તો એની અંદર અમારા જે પ્રિફર્ડ પિક્સ છે એમાં નંબર વન ઇઝ એક્સિસ બેન્ક. એક્સિસ બેન્કે જે રીતની ટર્ન અરાઉન્ડ આપી છે લાસ્ટ ક્વાર્ટરમાં, એના પછી અમારો આઉટલુક આ વર્ષ માટે ઘણો સારો છે. એ દરેક ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં એક્સિસ બેન્ક હોવી જ જોઈએ. આ લેવલ ઉપર પણ લઈ શકાય છે અને એમાં જો 5-7% કરેક્શન આવે તો પણ એડ કરવું જોઈએ. એના સિવાય અમને લાગે છે કે એચડીએફસી બેન્ક જે છેલ્લા 2 વર્ષથી પરફોર્મ નથી કરી રહી, એમાં બી અમને લાગે છે કે ક્યાંક એક આ 1-2 વર્ષમાં સારું પરફોર્મન્સ આવશે. તો આ રીતની બેન્ક્સનો એક પોર્ટફોલિયો બનાવીને આપણા પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ. જી, તો ખાસ કરીને અહીંયા પીએસયુ બેન્કમાં એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, સાથે જે પ્રાઇવેટ સેક્ટર પર એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક જેવું અહીંયા તમને પસંદગી પણ મળી રહી છે, ખાસ ધ્યાન રાખવું જોઈએ. અન્ય સેક્ટર્સ પર ચર્ચા કરીએ એ પહેલાં એક બજેટ પર એક વ્યૂ હેમાંગજી તમારો લેવા માગીશ. જે રીતે જાન્યુઆરી મંથ જે છે એ ઘણું ઇવેન્ટફુલ રહેવાનું છે, કારણ કે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ આપણે બજેટ જોઈશું, તો બજેટ માટે જાન્યુઆરી આમ તો ઘણું મહત્વનું એક મહિનો રહેવાનો છે. ટેક્સ રિજીમને લઈને બજેટમાં જે કંઈ પણ ફેરફારો થવાના છે, ઇન્ફ્રા, રૂરલ, ડિફેન્સને લઈને તો હંમેશા ચર્ચાઓ થતી હોય છે, ફોકસ રહેતું હોય છે. આ વર્ષે તમને શું લાગે છે, અનટચ્ડ સ્પેસ કઈ જગ્યાએ લાગી રહી છે કે જેના માટે સ્કોપ છે, કોઈ પણ જાહેરાત થઈ શકે છે, કોઈ અપેક્ષા? સૌથી પહેલા તો એ કહીશ કે ગવર્નમેન્ટે લાસ્ટ યરમાં બહુ બોલ્ડ સ્ટેપ લીધું હતું, જ્યાં એમણે ફિસ્કલ ડેફિસિટ થોડી વધારે જવા દઈને કેપેક્સ અને ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઉપર ઘણો ભાર મૂકવામાં આવેલો હતો. એના કારણે આપણું જે ઇન્ફ્રા અને કેપેક્સ રિલેટેડ જે સેક્ટર્સ છે એને બહુ મોટો ફાયદો થયો હતો. તો અમને લાગે છે કે આ વર્ષે પણ એક ઇલેક્શન પહેલાંનું ફાઇનલ બજેટનું યર છે, એટલે એમાં કોઈ મોટા પાથ બ્રેકિંગ મને નથી લાગતું કે એનાઉન્સમેન્ટ આવે. પણ આ જે ઓવરઓલ થ્રસ્ટ હતું કે ભાઈ કેપેક્સ, ઇન્ફ્રા, હાઉસિંગ, ટુરિઝમ, આ બધા સેક્ટર્સની ઉપર ડેફિનેટલી એક પોઝિટિવ કેપેક્સ રિલેટેડ ભાર રહેશે. એના સિવાય મને લાગે છે કે ટેક્સની અંદર કોઈ મોટા ફેરફાર નહીં કરવામાં આવે, કારણ કે ઇલેક્શનના પહેલા કદાચ ગવર્મેન્ટ એવું પ્રિફર નહીં કરે કે જેના કારણે જે ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ છે, સેલરીડ ક્લાસ અથવા તો જે નાના બિઝનેસીસ છે એ લોકોના કોઈ ટેક્સ રિલેટેડ કોઈ મોટા ફેરફાર કરવામાં આવે. બીજો એક મારું કન્સર્ન એ છે કે જે ટેક્સની રિજીમ છે કેપિટલ ગેઇન્સ રિલેટેડ, એમાં કોઈ મોટો ફેરફાર ન થવો જોઈએ એ અને એસટીટી, કારણ કે હવે ઓપ્શન્સ અને કેપિટલ માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટર્સનું જે પાર્ટિસિપેશન છે એ ઘણું વધારે છે. એમાં કોઈ કોઈ વાર આપણને એક ડર રહેતો હોય છે કે કદાચ કોઈ ફેરફાર કરવામાં આવશે તો એની નેગેટિવ ઇમ્પેક્ટ આવશે કે કેમ, તો આ મારું એક કન્સર્ન છે. પણ ઓવરઓલ મને લાગે છે કે બજેટ બહુ ફેવરેબલ રહેશે. જી, તો એક